કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 2 દિલ્હી સલ્તનત એમાં ભાગ 2 જોશું. આપણે પહેલા ભાગમાં જોયું કે દિલ્હીની સત્તા ઉપર અલગ અલગ 5 પ્રકારના વંશોએ શાસન કર્યું. ત્યારબાદ છેલ્લો ઇબ્રાહિમ લોદી, જે સલ્તનત કાળનો અંતિમ શાસક હતો, તેમની રાજ્ય વ્યવસ્થા પણ જોઈ, જે મુખ્ય 3 ભાગમાં વેચાયેલી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોશું તો એ લોકોના સમયમાં એટલે કે સલ્તનત યુગમાં કિલ્લા અને અન્ય બાંધકામ કેવું હતું. તો તમને ચિત્રમાં દેખાય છે, તમે નામ પણ સાંભળેલું હશે, કુતુબ મિનાર અને ઢાઈ દિન કા ચોપડા, આ જે મસ્જિદ છે. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. એટલે કે જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી જ ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. સલ્તનત કાળમાં આપણે આ બધી જોઈ, એ કૃતિઓ તૈયાર થઈ હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે, પણ દિલ્હીમાં છે, તમે અહીંયા જોઈ શકો છો, કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. આ જે કુતુબ મિનાર છે એનો એક જ માળ કુતુબુદ્દીન સમયમાં બંધાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. આપણે ઇલ્તુમિશ વિશે પણ જોયું ને, એનો જમાઈ હતો, એણે એનું કામ પૂરું કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ પણ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો, એમાં સુધારો કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ચોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે, અજમેર રાજસ્થાનમાં જે અજમેર છે ત્યાં એક મસ્જિદ પણ બનાવી હતી, ઢાઈ દિન કા ચોપડા, જે શું છે, એક મસ્જિદ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇલ્તુમિશના સમયમાં હોજે સમી, સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લાઈ દરવાજાનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. એટલે કે અલાઉદ્દીન ખલજીએ શું શું બંધાવ્યું, તો અલાઈ દરવાજા, સિરી નગર અને હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર અને ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. કોના સમયમાં? તુગલકના. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલ, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ એ લોકોના કિલ્લાઓ હતા,
અને એ સમયમાં જે બાંધકામ થયું એના વિશેની આપણે જાણકારી મેળવવી. હવે આવે છે વિજયનગર સામ્રાજ્ય. આ તો વાત હતી ઉત્તર ભારતમાં, પણ એ સમયે દક્ષિણ ભારતમાં પણ રાજાઓનું શાસન હતું, તેમાં પહેલાં છે વિજયનગર સામ્રાજ્ય. એનો સમયગાળો છે 1206 થી 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ ખરાબ થઈ. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિજયનગર સામ્રાજ્યનો પાયો કોને નાખ્યો, તો હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ. કઈ નદીના કિનારે? તો તુંગભદ્રા નદી. વિજયનગર કઈ જગ્યાએ? તો તુંગભદ્રા નદીના કિનારે. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતમાં એનું નામ વિદ્યાનગર હતું. કેમ? તેમના ગુરુ હતા સ્વામી વિદ્યારણ્ય, એના નામ ઉપરથી એનું નામ રાખ્યું પેલા વિદ્યારણ્ય. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. હરિહર અને બુકારાય સંગમ વંશના રાજા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિજયનગરમાં પણ ઘણા બધા અલગ અલગ વંશ હતા, એમાં હરિહર અને બુકારા જે બે ભાઈઓ છે એ સંગમ વંશના રાજા હતા. કયા વંશના? સંગમ વંશ. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશ એમ ચાર શાસન હતા. સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશ. હરિહર રાય પ્રથમ અને બુકારાય નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ આવ્યું તુલુ વંશ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો એક સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. શું નામ? કૃષ્ણદેવરાય, જેનું અહીંયા ચિત્ર આપેલું છે તમારી સામે જ છે. શું નામ છે આ રાજાનું? નામ કૃષ્ણદેવરાય. એ કયા વંશનો હતો? તુલુ વંશ. કયા વંશ? તુલુ વંશ. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા ન કરી. તેણે રાજ્યમાં નહેરો, તળાવ ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાવ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અને તેલુગુ ભાષામાં
કેટલા ગ્રંથો લખ્યા. કૃષ્ણદેવરાય પોતે એક સાહિત્યકાર હતા, વિદ્વાન હતા, જેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલા ગ્રંથો લખ્યા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાવા પામ્યો. કયા? આંધ્રના ભોજ. યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખવા લાગ્યો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565 તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિજયનગરનો પરાજય ક્યારે થયો? તો 1565 તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યો સામે. સહજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું, એટલે કે યુદ્ધ પછી પણ એક વર્ષ ટકી રહી પણ પહેલાં જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે જોશું બહમની રાજ્ય. તુગલક વંશના સમયમાં જ, એટલે કોના સમયમાં? તુગલક વંશના સમયમાં જ દખણમાં જફર ખાને, શું નામ? જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય અલગ લગભગ 150 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. કયા ભારત? દક્ષિણ ભારત. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી, જફર ખાને શું નામ ધારણ કર્યું? અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ, અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બિડર ખસેડી અને બિડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવાહ હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. કોના સમયમાં? કાસિમ બરદે અને મોહમ્મદ બહમની બીજાના સમયમાં સામ્રાજ્યનો અંત આવ્યો. મોહમ્મદ બહમની બીજાના. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બિડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે કે આખું જે બહમની રાજ્ય હતું એ 5 રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. હવે છેલ્લું, દિલ્હી સલ્તનત શાસનનો અંત કેવી થયો? દિલ્હી શાસન જે સલ્તનત હતું એનો અંત કેવી થયો? તો આપણે પહેલાં પણ જોયું, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206 કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206 કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526 ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેનો અસ્ત થયો. છેલ્લો શાસક કોણ સલ્તનતમાં? દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી. આ લગભગ 325 વર્ષ દરમિયાન, કેટલા વર્ષ વિદ્યાર્થી મિત્રો? 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. ઉદય થાય એનો અસ્ત તો થવાનો જ, એ રીતે એનું પતન થયું. કે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગયા આ પાઠમાં? હવે આપણે જોશું સ્વાધ્યાય.
સ્વાધ્યાય આપણને અહીંયા આપેલું છે. પેલા વિકલ્પો છે જોઈએ. દિલ્હી સલ્તનતના ચહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? ઇલ્તુમિઝ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? આ તો આવડું જોઈએ વિદ્યાર્થી મિત્રો. કોણ હતા? રજિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો મોહમ્મદ બિન તુગલક. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? હરિહરરાય અને બુક્કારાય. શું આવશે? હરિહરરાય અને બુક્કારાય. ખાલી જગ્યા આપેલી છે. ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? તો અજમેરમાં. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? તો દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું વિદ્યાર્થી મિત્રો? સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? તો આપણે હમણાં જ જોયું. કોણ હતું છેલ્લો શાસક? ઇબ્રાહિમ લોદી. શ્રીનગર એ ખાલી જગ્યાએ વસાવ્યું હતું. શ્રીનગર કોણે વસાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? અલાઉદ્દીન ખલજી. કોણે વસાવ્યું? અલાઉદ્દીન ખલજીએ. એક બે વાક્યના પ્રશ્નોના જવાબ આપવાના છે. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? તો આપણે હમણાં જોયું દિલ્હીમાં આવેલું છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? તો વિદ્યાર્થી મિત્રો, પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું, જેમાં ઇબ્રાહિમ લોદીને હાર થઈ. અલાઈ દરવાજાનું નિર્માણ કોણા સમયમાં થયું? તો અલાઉદ્દીન ખલજી. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? તો બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી વિદ્યાર્થી મિત્રો? જફર ખાન. કોણે? જફર ખાન. આ થોડા ટૂંકમાં ઉત્તર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જેમાંથી તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા, તે આપણે હમણાં જોયું. ત્યારબાદ સલ્તનત સમયમાં સ્થાપત્યોનું વર્ણન અને કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે જોઈને લખી નાખવાનું છે અમારું, બરાબર? અને સારા અક્ષરે લખવાનું છે અને તૈયાર કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.